सब्सक्राइब करो आ चैनल ने। अजी करियो अजी तो तारी खैर नहीं। हाय राम, हूँ तो बची गई मारो भावे। नाना हूँ कहूँ छू घरना चोपड़ा उदय खाई અને બાર જઈને ચોપડા પૂજન કરવું છે? હા ચોપડા પૂજન? અરે ઈચ્છા, મારી વાત તો સમજ, ટેસ્ટ મેચ માં રસ નથી અને બહાર જઈને 2020 રમવું છે? હા અરે સાદી ઘરના ભોજન માં રસ નથી અને બહાર જઈને નાસ્તા કરવા છે? હા અરે શાનો નાસ્તો? હું કાકડેલી એમ્બેસેડર અને બિપાસા મર્સિડીઝ? નહીં નહીં, એવું નથી, તું તો મારી નેનો છે અને એ તો કચરા. અરે પણ મારી વાત તો સાંભળ, મારી નજરમાં એક સ્ત્રી, સોરી, એક બિચારી સ્ત્રીની ઇજ્જત બચાવો ગુનો છે તો હા, મેં ગુનો કર્યો છે. અરે બિપાસા તો શું, ઐશ્વર્યા, કરીના કે મલ્લિકા કે પછી દુનિયાની કોઈ પણ સ્ત્રીની ઇજ્જત જો લૂંટાશે તો હું ચૂપ નહીં બેસીશ, મારી શાલ લાવોને. અને આમ પણ મારા દાદાજીએ કહ્યું હતું કે બેટા કોઈ પણ સુંદર સ્ત્રી, સોરી હા, ગમે તેવી સ્ત્રીની સાથે આવું કંઈ થાય તો તૂટી જ પડવાનું. સાલુ સાલુ, બહારની કોર્ટમાં નિર્દોષ છૂટું અને ઘરની કોર્ટમાં સજા પામો. ચલો માની લીધું કે તમે નિર્દોષ હતા, તો તમે બિપાશાને ચોટી કેમ પડ્યા? અરે જાહેરમાં ચોટી પડું એવું લાગે છે? ડાર્લિંગ, તને ચિત્ત ભ્રમ થયો છે, મતિ ભ્રમ થયો છે, નયન ભ્રમ થયો છે, બસ ભ્રમ જ ભ્રમ થયો છે. કામિની, તું માને છે ને કે મને બિપાશામાં કોઈ રસ નથી? હવે બિપાશામાં લેવા જેવું છે છું? કશું નહીં. હા, છતાંય મેં એની ઇજ્જત બચાવી. બોલો. વાહ 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 વાહ. કમિની, સોરી સોરી કમિની, મને એ નથી સમજાતું કે ઘરે ખૂબસૂરત પત્ની હોય તો એ લોકો બહાર કેમ જાય છે? અરે ભગવાન ધારીને શું સમજ? અરે મારા માથા પર નાચવા માંડી છે, આખું ઘર માથે લઈને નાચે છે. અરે કઈ હનુમાનજી છું કે છાતી ફાડીને તને કહેવા માંડું કે એ ઈચ્છા જો હું તને કેટલો પ્રેમ કરું છું? હનુમાનજી છું. હવે 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 આપણે નથી ચલાવવું, હવે હવે આપણે નથી જીવવું, આપણે બહુ બધે પતી ગયું છે, ફિનિશ, આપણે મરી જવું છે. આવી કંકાસી અને કકલાટી પત્ની સાથે કેવી રીતે જીવાય? આ જો આજો શું છે જો? શું છે? અરે ફિનાઇલ છે, એવન કંપની નું ફિનાઇલ, જાલિમ ફિનાઇલ, એક ખૂટડો એટલે ડાયરેક્ટ શિફ્ટિંગ. પણ જતા પહેલા મારી એક અંતિમ ઈચ્છા છે, તારે પૂરી કરવાની છે ઈચ્છા. તાજું તાજું લખ્યું છે મેં, સાંભળ. ભૂખ વગર, દર્દ વગર, કોઈ પણ કારણ વગર, આપની જેમ વિસ્તરતા સંબંધને તોડવાનું મન થયું છે તને. અરે દરિયાના પાણીને એક દિવસ એકાએક દરિયો છોડવાનું મન થયું છે. બોલ, સમજાયું કઈ? તારા બાપને પૂછજે, મને નથી સમજાયું. વળી પાછા તમે મારા પપ્પાને વચ્ચે લાવ્યા? હા, મરવું છે ને, મરવું છે ને, લો મરો. તું કેવી પત્ની છે! સત્યવાન સાવિત્રીના દેશમાં પત્ની પતિને ફિનાઇલ આપે? નહીં નહીં, હવે સહન નહીં કરું, હવે કોઈ પણ સંજોગોમાં ફિનિશ, આપણી ગેમ ફિનિશ, તારો ને મારો સંબંધ ફિનિશ, તારો ને મારો સંસાર ફિનિશ. લખા, મારા પ્રાણ નાશ, આ શું કર્યું તમે? ગોઈંગ, તારો લખો સ્વર્ગીય થઈ ગયો, ટપકી જઈશ હવે બે એક પળમાં. આઈ એમ કમિંગ, આવું છું. હું તમને મરવા નહીં દઉં. જીવવા પણ ક્યાં દે છે ડોબી આમ? નહીં, મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારે શક નહીં કરું, પ્રોમિસ. તારી દીકરી ખોટું બોલશે એટલે તું તો ગયો, ઉપર મારી જગા ખાલી છે, ફરી નહીં જતી. પણ તમે તો ફિનાઇલ બોટલ ફિનાઇલ ની હતી, પણ એમાં તો તારું પેલું ફ્રીજમાં મૂકેલું ઠંડુ ઠંડુ દૂધ હતું. વધારે કરીને તો
એટલે છૂટા છેડા આપી દે એવું કીધું ના પણ પ્રિયા જો રાહુલ વધારે ટે ટે કરે તો તું શું કરીશ ભાઈ સાહેબ મને તો કે આજે હું રસોઈ જ નથી બનાવવાની ભલે ભૂખ્યા મારો તો રહેશું હા અને આમ પણ બૈડાઓ આળસુ જ હોય છે બસ ખાલી એક બહાનું મળી જવું હા સાચી વાત છે એ ચાલ ચાલ આરામ આસુ આલે ચોર ઉપર સે કોતવાલ કો ડાટે હાય અરે હું તમને બોલું છું હાય 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 શું થયું જો અમે વેલા છીએ શું છો આપ ગરના નહીં ઘાટના જો અમારા ઘરમાં બહુ ટેન્શન છે અને અમે બહુ દુખી છીએ એમાં નવું શું છે કહાની ઘર કી બે ઘર થવાનો વારો આવે એમ છે અમારા બૈરા ફુખાતર સામે લાત મારીને બહાર કાઢી દે તો અમે લોકો જઈશું ક્યાં કન્ટ્રી ક્લબ કન્ટ્રી ક્લબ નહીં 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 અમે નહીં આવીએ નહીં તમે મારા ખાસમ ખાસ તમે નહીં આવો તો કેવી રીતે ચાલશે આવો ને પ્લીઝ ખાલી મારો શો છે તમે આવશો ને મજા પડશે કેટલા વાગે 7 વાગે 7 વાગે આવો ને 7 વાગે હેલો હા ઘણા સમયથી નથી મળ્યા તમને તો મારી યાદ જ નથી આવતી બસ એવું લાગવા માંડ્યું છે કે તમને મારી બિલકુલ પડી નથી જાઓ તમને મારા ઉપર પ્રેમ જ નથી અરે નહીં નહીં તમે મને ઘણું બધું આપ્યું છે તમને ગમે એવી ગિફ્ટ લાવજો પણ હા સાંજે ટાઈમસર આવી જજો હા બાય ડાર્લિંગ મારી જાણ બહાર કોઈ બીજું એકાઉન્ટ તો નથી ખોલી નાખ્યું ને તમે કેવા શું માંગો છો આ ફોન કોનો હતો પપ્પાનો ફોન હતો તારા પપ્પાનો ફોન હતો તમને શું લાગ્યું કઈ નહીં અરે પગે લાગુ છું આમ પણ હું આજે યુદ્ધ કરવાના બિલકુલ મૂડમાં નથી આહા કેમ આજે કઈ વિશ્વ શાંતિ દિવસ છે હા આજે છે ને 14 ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન ડે અને આપણી મેરેજ એનિવર્સરી એની માને પહેણે એટલે આ દિવસે આપણી જિંદગીની સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી એમ ને શું બોલ્યા તમે સુઘટના જીભ લસરી ગઈ હતી મારી સુકન્યા અને સુઘટના કહેવાય અચ્છા આજે તમે મને શું લઈને આપશો મારા સુવર સુવર હા સારી કન્યાને જો સુકન્યા કહેવાય તો સારા વરને સુવર કહેવાય ને હા એમ માય વાઇફ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ ચક 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 ક્વાઇટ ઇન્ટેલિજન્ટ અરે બોલ ને બોલ આજના દિવસે તને શું આપું અરે આજ તું કહે તો કુતુબ મિનાર તું કહે તો તાજમહાલ લાલ કિલ્લો તું માંગ આમાંનું કઈ નહીં આપું ટાઈમ તો આપશો ને ટાઈમ માં લોચો છે આજકાલ બહુ જરા બહુ બધા કામ આજના દિવસમાં લખન ફરી પાછું કરને જરા આમ પ્રેમથી લખન સાચું કહું તું જે આમ જરાક રિસાઈ છે ને તો મને ઝીણકું ગમે છે એ મારે ઢાલી એ મારો બખો એ મારો સ્વીટ મારો બેબી હેપી વેલેન્ટાઇન ડે ડાર્લિંગ તમને પણ મેરેજ એનિવર્સરી મુબારક હો મને માફ કરો જલ્દી જલ્દી શું કહેતા હતા સવારે કે મારે બહુ બધા કામ છે હા હવે ખબર પડી કે આ કામ છે બી પાસા એ આરામ કરો મારી પિક્ચર નો મેજર ફ્લોપ શો થઈ જાય એમ છે કે કરો યો હા ઈચ્છા ભાભી તમે જેવું સમજો છો ને એવું નથી હા તો કેવું છે હા હા સાચી વાત શું છે એ કહી દે રાહુલિયા ઈચ્છા ભાભી
લખો તો પેલું શું કહેવાય ચાલુ છે હાય હાય લખા ભાઈ ચાલુ છે એ ચૂપ 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 લખો તો ધોયેલા ધોતિયા જેવો ઉજળો છે હા હા ત્યાં ક્લબ માં હકીકત શું હતી એ ખબર શું હતી શું હતી બોલો શું હતી ભાવેશભાઈ હજુ વાત અધૂરી છે પૂરી કરી નાખ હા લકાભાઈ તમારે થી આવી અપેક્ષા નહોતી અરે ભાઈ આવા નિમ્ન કક્ષાના માણસો પાસેથી અપેક્ષા પણ શું રાખવાની મારી દીકરી ગાંડી છે તને ચાન્સ આપ્યા કરે છે અને આ માણસ બીજે ચાન્સ માર્યા કરે છે ચાલ દીકરી આ શાના ક્યારના ચાલ 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 કર્યા કરે છો હે દીકરીને ગાય બનાવવાની હોય કે ઝાંસીની રાણી આ ઘર છે કે લોકસભા હા ટેન્શનના માહોલમાં શાંતિ મંત્રણા કરવાની હોય કે હિરોશિમા નાગાસાકીની જેમ બોમ્બ છીકાછીક કર્યા કરવાના હોય હા ભૂલી ગયો તો ને ભાઈ તમારું નામ તો માવજીભાઈ માચીસ છે માવજી જાને ત્યાં દિવાસળીઓ ફેંક્યા કરવાની અમારા જેવાના ઘર સંસારમાં આગ લગાડા કરવાની બસ બસ ખબરદાર જો મારા પપ્પા વિશે એક પણ શબ્દ બોલવાની ગુસ્થાકી કરી છે તો આ તો ઉલટા ચોર કોતવાલ કો ડંડે એક સેકન્ડ પણ હું અહીંયા નથી રોકાવાની ચાલો પપ્પા પસ્તાઈશ તો ઈચ્છા નહીં આજ તમારી સજા છે ગુડ બાય મિસ્ટર લખન અરે ઈચ્છા આ બેગ તો લેતી જા અરે બે 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 ચાલ પાછે આવી જલ્દી ચાલ અરે અરે હે ભગવાન મારે આ લોકોને સુધારવા તો પડશે પણ શું કરું એ જ નથી સમજાતું ભગવાન શું કરું અહો બાપુજી આવો આવો ને આવો ને હવે કેમ નથી આવતા દીકરો મુસીબતમાં છે તો ત્યાં બેઠા બેઠા તમારે મજા લેવી છે ને આમ મોટા પેટની સાથે હાથ જોડી નહીં આવો 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 ડાકા એ કોણ છે તારો બાપ એ પપ્પા ડાકા હવે હમજાયો મોટા મોટા ક્યાં ગયા એ રાહુલ જો બાપુજી બોલ બાપુજી બાપુજી બોલ પણ આઉટ ગોઈંગ ની ફેસિલિટી મારી મરજી થાય છે આઘાત લાગી ગયો તમને ક્યાંથી પેલા લોકો જેવો જૂના કપડા બાપુજી એ તો ઈચ્છા આપીને વાસણ કટોરા લીધા હશે રાહુલ લાગે છે બાપુજી બંને બેહોશ થઈ ગયા લખન સાથે તારી પરણવાની જીત દૂરી કરીને હું પેટ ભરીને પસ્તાયો છું પપ્પા બોલવા દે આ છે મને મારા મનની ભડાસ કાઢી લેવા દે લખન જમાઈ નથી જમ છે જમ એક નંબરનો હરામી છે ડોબો છે ડોબો ડિફ્યુઝ બલ્બ છે પણ પપ્પાએ મારો પતિ છે છે નહીં હતો પણ હજી ડિવોર્સ નથી આપ્યા તો આપી દે આજે જ ડિવોર્સ આપી દે કાલ કરે છો આજ કર આજ કરે છો અભી કભી નહીં મારી ઈચ્છા ડાર્લિંગ તમે એ તમે લોકોએ બાર બોર્ડ નથી વાંચ્યું લુચ્ચા અને લફંગા માણસે પ્રવેશવાની મનાઈ છે વાંચ્યું ને બોર્ડ લખ્યું છે કૂતરાથી સાવધાન એ રે મશ્કરી કરે છે મારી મશ્કરી કરે છે ગેટ આઉટ ગેટ આઉટ જુઓ પપ્પાજી આજે હું કઈ લડવા નથી આવ્યો પણ
મારી ઈચ્છાને લઈ જવા આવ્યો છે. ઈચ્છા કઈ મોલમાં મળતી પ્રોડક્ટ છે કે પૈસા આપીને ખરીદી લીધી? ના, ઈચ્છા કોઈ પ્રોડક્ટ નથી અને ન તો અમારા લગ્ન કોઈ ખરીદી. એ આને તું લગ્ન કહે છે? દોરીના ચાર ફેરા ફરી લેવાથી પતિ નથી જતું, પતિ બનવું પડે છે. મને એક વાત કહેશો, આ ઈશ્વરલાલના ગયા પછી તમે લોકોએ શું પ્રગતિ કરી છે ભાઈ? અરે પ્રગતિ કરીને, પહેલા 20 વર્ષના હતા, અત્યારે 30 વર્ષનો થઈ ગયો છે. હા, અને ઉપરથી 3.5 મહિના ને 3.5 કલાક. હા હા, 10 વર્ષની 3.5 મહિના અને 3.5 કલાક ની પ્રગતિ કરીને. અરે સર, રબારીના વ્યાજ કરતા વધ્યો છે મારો. મજાક કરે છે, મજાક કરે છે. જો જો જો, આ લોકોને કહી દે, કહી દે આ લોકોને અહીંથી રવાના થઈ જાય. પ્લીઝ ભાભી. ઈચ્છો, હવે શું બાકી રહી ગયું છે? આખી જિંદગી. અને અને ભાભી, પેલી બિપાશાને લઈને જે ગેરસમજ થયો એને પ્લીઝ દૂર કરો. હા ભાભી, ત્યાં 500 માણસનો પબ્લિક શો હતો. હા, બધા નાસ્તા હતા. હા, અને અમને ખબર નહોતી કે આ મનોરંજન મારી જિંદગીમાં આટલી બધી મુસીબત લઈને આવશે. અને છતાં ઈચ્છા તને લાગતું હોય ને તો આપણા ઘરે ચાલ. તું જે સજા આપશે ને મને મંજૂર છે. બસ આપણા ઘરે ચાલ, બસ. પણ મને બિલકુલ મંજૂર નથી. ઈચ્છા તમારી સાથે નહીં આવે, નહીં આવે, નહીં આવે. તમારાથી તમારાથી થાય કરી લો. તારી દીકરી હતી હો, હા, પણ અટાણે ઈશ્વરલાલ ગાંધી પરિવાર ની વહુ છે. બોલતો નહી, સમજો ને? માવજી, જામ ખંભાળિયા નું ઘી ખાધું હોય ને તો રોકીને બતાવજે. હું હાલો બહુ ધીરે. પપ્પાજી ને કહી દો, હમ તો જાતે અપને ગાઉં સબકો રામ રામ રામ. પપ્પા રામ રામ. ચાલ ચાલ ચાલ, કોઈને રોકો. પણ પણ શું બાપુ, એટલે સુપ્રીમ કોર્ટ. રાહુલિયો, હું તને છોડીશ નહીં. પોલીસ સ્ટેશને જઈને કેસ કરી નાખીશ તારા પર. આવ તીરે બેટા, આવ. હા ભાભી, આય આવ ને બેટા, આય. હા વી, તમારે વિના આ ઘર સુનું હતું. હા પૈસા, તમારા વગર આ ઉઘાડ પગ ની ચાલી સાવ સૂની હતી. આખો લાલ દરવાજા સૂનો સૂનો હતો. બોલ. હા હા, હવે કે આખું સુરત પણ સૂનો સૂનો હતું. તું પણ શું કામની? સાંભળો એ, તું પણ સાંભળે ડોબી. હા વહુ બેટા, પોપટલાલ કહી ગયા કે પ્રેમથી ઘર બને અને ઝઘડાથી ઘર તૂટે. હા બેટા, ઝઘડો છે ને ઈ અશાંતિની માં કહેવાય. બાપની ખબર ના થાય. માને પૈણે નો બાપ. શું બોલ્યો ડોબા? કઈ નહીં બાપુજી, અશાંતિની માની વાત કરું છું. તો ઠીક બેટા, ચાર દિવાલથી છે ને માણા મકાન નું ખોખું બનાવી શકે, પણ ઘર નહી હો. હા, ઘર તો ત્યારે બને કે જેમાં પ્રેમ, સમજદારી અને સમાધાન નો પાયો નખાય. સમજીને બેટા. એ ભાવેશ બાપુજી બિલ્ડિંગ બનાવવાની વાત કરે છે. કમિની, સોરી કમિની, બાપુજી ઘર બનાવવાની વાત કરે છે. કેમ લખા? ખરેખર તો બાપુજી હું કહે છે, મને ટપ્પો પડતો નથી. તમે તો ડોબાના ડોબા જ રહ્યા, બનાવી રહ્યા ઘર. હે ઈશ્વર. હા બેટા. નહીં બાપુજી, તમને આ નહીં. શું ભૈસાગર ભાગવત હતી? ના ના, ભેંસ ની. બાપુજી, હજી તમારે કઈ આગળ કન્ટિન્યુ કરવું છે? અબે રાહુલ તું. પણ હમણાં તો તમે. એ તારા બાપુજી આવ્યા તા ને? હા. અબે મારા બાપ, તારા બાપુજી મારા શરીરમાં શું કરતા હતા? ભાંગડા બલ્લે 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 ડોહો કરતો હતો. પણ મારા શરીરમાં કેમ? એ તો મારે મારા બાપને જ પૂછવું પડશે. કેમ બાપુજી? અટેન્શન, અમને કા અટેન્શન. આ તો ગજીની છે.
ઇન્સ્પેક્ટર ભીમજી ભરવાડના એરિયામાં મારા મારી ક્યાં છે તને? આ રહ્યા, દેખાતા નથી. અરે બોલા. હા સાહેબ. આ તો પેલા ડોબા છે, પકડી લ્યો, અંદર કરી દો બધાને. એક મિનિટ ભીમજીભાઈ, મારો મતલબ ઇન્સ્પેક્ટર સાહેબ. પપ્પા, આ બધું શું માંડ્યું છે? રમખાણ. તે તારી સગી આંખે જોયું અને અત્યારે તો વચ્ચે બોલતી જ નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ત્રણે જણાએ મારી દીકરીનું કિડનેપિંગ કર્યું છે. પકડી લો. પકડી લઉં? કોને પકડી લઉં? અરે આજે તો હું રજા પર છું. મારી પત્નીએ મને બોલ્યું છે ઉંદર પકડવાના છે. નાના મોટા ઉંદર, કાળા થોડા ઉંદર, વાત વાતના ઉંદર, અને ઉંદર બહુ ગમે છે. તમે ગમે છે ઉંદર? નાના નાના ઉંદર. આ માણસ પાગલ છે કે શું? અરે ના સાહેબ, ના. શોર્ટ ટાઈમ મેમરી લોસ નો પ્રોબ્લેમ છે ગજની. અરે સાહેબ, આ કેસ ને હેન્ડલ કરો. લો આ બદામ ખાઓ, બદામ બદામ ખાઓ. અટેન્શન, અમારા એરિયામાં કિડનેપિંગ, અપહરણ નહીં ચલાવી લેવાય. એ ડોબાઓ, આ માણસ એફઆઈઆર નોંધાવી છે. તમે અપહરણ કરો છો, સાળાઓ કિડનેપિંગ કરો છો, મારા મારી કરો છો, બબે ગુના બને છે. કહું છું ચાલો પોલીસ સ્ટેશન, ચાલ ફરી જઈને ચાલ. તું આ લોકોને હું તબલા હમસેસ કે વગાડવા બંડી પડ્યોસ? એ બોલ કીના, બાયડીને પિયરથી તેડી લાવવામાં કિડનેપિંગ નો કહેવાય, હું ગુનો નો કહેવાય, સમજો ને? ને આ બીજી વાત, કઈ ભાન પડેસ તને? હે, કઈ ભાન પડેસ? તારી આખી જન્મ કુંડલી મારી પાસે છે. હા, તું જો, તું જો તારી વર્દી હમણાં ઉતરી જાય. ઈશા બહુ. હા બાપુજી. હા, કમિશનર સાહેબ ને ફોન કરવાનો થાય છે. ફોન લાવ, જાઓ. અરે કમિશનર શર્મા, મરી ગયા, મરી ગયા. પહેલી વાર કોઈ માણસ ભારે પડ્યો છે. લાગે છે આપણે ખોટા સરનામે આવી ગયા છે. બસ બહુ થઈ ગયું, સામાન પેક કર અને તારા પપ્પાના ઘરે ચાલ. અરે પ્રિયા, ત્યાં જવાથી શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે? જો અહીંયા રહીશું ને તો બહુ બધી પ્રોબ્લેમ થઈ જશે. પ્લીઝ રાહુલ, નો સવાલ જવાબ. આઈ હેટ ઈશ્વરલાલ. પ્લીઝ સામાન પેક કર, ટ્રેન છૂટી જશે. અરે પ્રિયા, ટ્રેન તો બીજી મળી જશે, પણ મારા યાર બીજા નહીં મળે. તારા માટે તારા યાર જરૂરી છે કે હું? બંને. પણ પ્રિયા, મારે એ જાણવું જરૂરી છે કે ઈશ્વરલાલ મારા શરીરમાં શું કામ આવે છે, એમનો ઈરાદો શું છે? આ ભૂત લોકોનો કઈ ઈરાદો નથી હોતો. હું તમને એની મેલી રમતમાં ભોગ બનવા નહીં દઉં. વધારે ડીપમાં જવાની જરૂર નથી, પ્લીઝ. ચાલ, કહ્યું ને? પ્રિયા વાઓ, તો રાહુલને નહીં લઈ જઈ શકે? હો, હું મારા રાહુલને લઈ જઈશ. નવરીની, તું રાહુલ ને એના પપ્પા ના ઘરે તો છું, આ ઘર ની બહાર સુધા નહી લઈ જઈ શકે. ને છોડી, આ ઈશ્વરલાલ ની મરજી વગર પાંદડું એના થલતું. આ તમે હિટલર છો? એ કોઈ હિટલર કે ને, મને એનાથી કોઈ ફરક નથ પડતો. આ અને એ નાદાન છોડી, આ ગધેડાઓને માણા બનાવવા વાળા ને તું હિટલર કે છે? તો હા, હું સૌ હિટલર. પણ હા, તું એક વાત યાદ રાખજે. હો છોડી, હા, તું ઓલા યહૂદી ની જેમ હડફેટમાં નો આવતી. હા, નકર આ હિટલર નો હાથ જોયો છે ને? હે, હાલ ઉભી છે હું, હાલ 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 ઉભી છે હું, હોઈ જા, હાલ હોઈ જા. નવરી ની નહીં તો અરે બૂમા બૂમ શેની પાડે છે? હું તારો પતિ છું. હરિયોમ, હરિયોમ, હરિયોમ. બેહો.
કાં લખા કોબીના છોતરા ખાઈને દિવસો કાઢે છે હે આપણને ન ગમ્યું હો આ ઈચ્છા એ આવું નહોતું કરવું જોઈતું આવી રીતે ઘર છોડીને જતી રહે એ તો કંઈ ચાલતું હશે પણ તું ચિંતા ન કર હો એ તારે છૂટા છેડા જ આપવા છે ને આપી જ દે ઈચ્છા આવી ગઈ બેટા હા કાકા આવી ગઈ ગમ્યું લખાને હું એ જ કહેતો હતો કે તું સુધરી જા શાંતિથી ઘર સંભાળ એટલો પેલો છે કાચિંડો છે હરામ ઘર કાચિંડો આખે આખો 24 કેરેટ નો હરામી કાચિંડો છે કાચિંડો શું કહ્યું અને એ તો એમ કહેતો હતો કે તમે વડીલ કેટલી સરસ મજાની સલાહ આપો છો ને મારી ઈચ્છાને સરસ બાકી ઈચ્છા આ લખાની પેલા રાહુલિયા જોડે દોસ્તી છે ને એ તું તોડાવી નખાવ અલગ કરી દે એ બંનેને એક નંબરનો બદમાશ છે એ રાહુલિયો અરે ચાલુ માણસ છે એકદમ સારું થયો કાકા તમે કહી દીધું મને તો ખબર જ નહોતી